जय श्री कृष्ण मित्रों, मारू गुजराती किचन में आपनु खूब खूब स्वागत छे। मित्रों, आज आपणे फ्लेवरफुल अने टेस्टी एवो पुलाव बनावीशु। तो आज आपणे बनावीशु काश्मीरी शाही पुलाव। तो एना माटे आपणे लईशु आ 2 टीस्पून घी लीधेलू छे, फ्रेंड्स आ खूब ज झड़पथी थई जातो अने बधाने खूबज पसंद पड़े एवो पुलाव छे अने खावामां पण बधाने खूबज मजा आवे एवो छे। जुओ, आ घी थोड़ू गरम थाय पछी एमां आपणे चपटी एटलू जीरु एड करवानुं छे। साथे जे मामे आ तजना दालचीनीना नाना त्रण टुकड़ा करेला छे, आ बादियानुं फूल आखुं जे आवे छे एना बे कड़ी लई लीधी छे, आ बे लविंग लीधेला छे, अने आ एक नंग इलायची फोलीने लउं छुं अने एने सहेज थवा देशुं के जेथी करीने घीमां बधी ज एनी फ्लेवर बेसी जाय। અમે 4 નંગ કાજુના નાના પીસ કરેલા છે એડ કરીશું અને આ 4 નંગ બદામના આવી રીતના પીસ કરેલા છે એ પણ એડ કરીશું। શાહી પુલાવ છે તો આપણે ડ્રાય નટ્સ તો જોઈશે જ, અને સાથે જ એમાં આ 8 થી 10 કિસમિસ એડ કરીશું। આ એપ્રિકોટ એક પીસ મેં લીધેલું છે, એટલે કે સૂકું જળદારું જે આવે છે એ મેં એક પીસ લીધેલું છે, એ પણ એડ કરીશું અને ધીમા ગેસે હલાવીશું। જુઓ, કિસમિસ પણ સરસ ફૂલી ગઈ છે। હવે એમાં આપણે આ 2 ચમચી જેટલું સફરજન કાપેલું છે એ એડ કરું છું। સફરજનની છાલ મેં નીકાળી લીધેલી છે, એટલે કે કાઢી લીધેલી છે। આ 1 ટીસ્પૂન ઘરની મલાઈ છે, આપ જોઈ શકો છો, એડ કરું છું। સાથે જ આ મેં 8 થી 10 તાતણા પાણીમાં પલાળેલું કેસર છે એ પણ એડ કરું છું, અને આ 1 ચમચી જેટલી દળેલી ખાંડ છે। આ પુલાવ ફ્લેવરફુલ તો છે જ, પણ સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે, અને જ્યારે આપણને કંઈક એવું માઇલ્ડ ખાવાની ઈચ્છા થાય ને ત્યારે આ એકદમ એપ્રોપ્રિએટ રહેશે। હવે આને આપણે 30 સેકન્ડ માટે રાખીશું। જુઓ ફ્રેન્ડ્સ, એકદમ સરસ ખાંડ પણ મેલ્ટ થઈ ગઈ છે। તો હવે એમાં આપણે આ રાંધેલો ભાત છે એ 1 કપ હું એડ કરું છું। હલાવી લઈશું, આપ જોઈ શકો છો એકદમ સરસ કેસરનો પણ કલર દેખાય છે ભાતમાં। અને હવે એમાં આપણે ચપટી એટલું નિમક એડ કરીશું। જુઓ ફ્રેન્ડ, એકદમ સરસ કલર આવી ગયો છે, આપ જોઈ શકો છો
आ पुलाव बाळकोने एजेड व्यक्ति ने बधाने खूबज भाव से एटले आप एक वक्त तो ट्राय करजो। हवे आपणो आ पुलाव तैयार थई गयो छे। आप जोई शको छो हुं मात्र ने मात्र आ धाणा भाजी गार्निश पूरती ज बस। हवे एमां खास एक इन्ग्रीडियंट्स नाखवानो छे, ए आप जोजो। એમાં નાખીશું હવે આપણે આ ફ્રાઈડ ઓનિયન બિરસ્તો, જે આ પુલાવમાં ખૂબ જ સરસ લાગે છે, એટલે આ મસ્ટ ઇન્ગ્રીડિયન્ટ કેવા છે। અને આને હલાવી લઈશું બસ, તો આપણો પુલાવ તૈયાર છે। હવે એમાં આ દાડમ છે ને એ ઓપ્શનલ છે, આપને ઈચ્છા પડે તો આપ નાખી શકો છો, નહીતર કોઈ જરૂર નથી। તો હવે આને આપણે સર્વ કરીશું, તો ચાલો આને સર્વ કરીએ। તો તૈયાર છે આપણો આ શાહી પુલાવ, કાશ્મીરી શાહી પુલાવ, જે ટેસ્ટમાં તો ખૂબ સરસ છે જ, પણ દેખાવમાં પણ એટલો સરસ છે। આપ જોઈ શકો છો અને આપણે થોડો એવો બિરસ્તો મૂકી અને ગાર્નિશ કરીશું। ફ્રેન્ડ્સ, તમને મારા કાશ્મીરી પુલાવની રેસીપી કેવી લાગી એ મને ચોક્કસથી કમેન્ટ બોક્સમાં કહેજો, અને જો ગમી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને આપના મિત્રો સાથે પણ શેર કરજો। અને આ પુલાવને મેં ફ્રૂટ રાયતા સાથે સર્વ કર્યો છે। આભાર મિત્રો।